નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ ચેપ્ટર નંબર 1નો, જેનું નામ છે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રો. તો આપણા મનમાં સૌથી પહેલો પ્રશ્ન થાય કે વિદ્યુતભાર કોને કહેવાય. તો આવો માહિતી મેળવીએ વિદ્યુતભાર અંગેની. વિદ્યાર્થી મિત્રો, કુદરતમાં આપણે આસપાસ જે પણ પદાર્થ આપણે જોઈએ છીએ તે તેમના બંધારણીય કણોના બનેલા હોય છે, અને આ બધા કણોને મૂળભૂત કણો કહેવામાં આવે છે. તો મૂળભૂત કણોની વાત કરીએ તો કુલ મૂળભૂત કણો કુદરતમાં 100 કરતાં વધુ છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા કણોમાંથી 3 કણો ખૂબ જ અગત્યના છે. એક છે ઇલેક્ટ્રોન, બીજો પ્રોટોન અને ત્રીજું ન્યુટ્રોન. આ ત્રણેય કણો મૂળભૂત કણો તરીકે ઓળખાય છે, પરંતુ આ કણો વચ્ચે બે પ્રકારના બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત બળ. વિદ્યાર્થી મિત્રો, કોઈપણ કણો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું કારણ એ કણોના દળ છે, અને જે આપણે ન્યૂટનના સૂત્ર F=g m1 m2/r² મુજબ શોધી શકીએ છીએ. તો આ કણો વચ્ચે વિદ્યુત બળ લાગવાનું કારણ શું હોઈ શકે? વિદ્યાર્થી મિત્રો, કણો વચ્ચે જે વિદ્યુત બળ લાગે છે તેનું કારણ છે કણોનો વિદ્યુત ભાર. આ વિદ્યુત ભાર એક એવી આંતરિક રાશિ છે કે જેના લીધે બે કણો વચ્ચે વિદ્યુત બળ લાગે છે. મિત્રો, આ વિદ્યુત બળના બે પ્રકાર છે, એક તો આકર્ષી પ્રકાર અને બીજું અપાકર્ષી. આ બંને શબ્દો ઉપરથી આપણને ખ્યાલ આવી શકે કે જો બે વિદ્યુત ભારો આકર્ષી પ્રકારનું બળ લગાડતા હોય તો આ બંને વિદ્યુત ભારો અસમાન વિદ્યુત ભારો હશે, તો જ તે બંને એકબીજાને આકર્ષતા હશે, અને જો આ બંને વિદ્યુત ભારો સમાન હોય તો તેમના વચ્ચે અપાકર્ષી બળ લાગુ પડે છે. વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષી બળ લાગે, પ્રોટોન પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગે, પરંતુ પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષી બળ લાગે છે. ઉપરાંત અહીં એક એવો પ્રશ્ન પણ થાય કે સર, પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે શું કોઈ બળ લાગે? આમ જોવા જઈએ તો ન્યુટ્રોન એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે અને પ્રોટોન એ ધન વિદ્યુત ભારિત છે, પરંતુ પરમાણુના કેન્દ્રમાં બંને સાથે રહેલા છે અને તેને પરમાણુના કેન્દ્રમાં જોડવા માટે અથવા જોડીને રાખતું જે બળ છે એને આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહીએ છીએ, પરંતુ તેનો અભ્યાસ આપણે આગળના ચેપ્ટરમાં કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતભારને દર્શાવવા માટેની સંજ્ઞા કેપિટલ ક્યુ છે અથવા સ્મોલ ક્યુ છે. વિદ્યુતભારને દર્શાવવાની સંજ્ઞા કેપિટલ ક્યુ અથવા તો સ્મોલ ક્યુ છે, અને તેનો એકમ કુલંબ છે, એકમ કુલંબ સી, અથવા તો એનો બીજો એકમ છે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. હવે પ્રશ્ન એ થાય કે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ કઈ રીતે? તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે I=q/t. આમાં તમે ક્યુને સૂત્રનો કરતા બનાવો ને તો અહીંયા સમીકરણ બનશે q=it. આપણે યાદ રાખીશું q=it. હવે આ સમીકરણમાં વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર હોય અને સમયનો એકમ સેકન્ડ હોય, તો વિદ્યુત ભારનો એકમ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ લખી શકાય, અને પારિમાણ સૂત્ર બનાવીએ તો m0 l0 t1 a1 બનશે. વિદ્યાર્થી મિત્રો, આના આ સમીકરણ ઉપરથી આપણે કુલંબની પણ વ્યાખ્યા આપી શકીએ. એક કુલંબ એટલે કેટલો વિદ્યુત ભાર? તો જ્યારે વિદ્યુત પ્રવાહ I=1 એમ્પિયર લેવામાં આવે અને સમય 1 સેકન્ડ, એનો મતલબ કે જો વાહકમાંથી 1 સેકન્ડમાં 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો પસાર થતો વિદ્યુત ભાર એ 1 કુલંબ છે તેમ કહેવાય. ફરીવાર રિપીટ કરીશું કે જો વાહકમાંથી 1 સેકન્ડમાં 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો વિદ્યુત ભાર 1 કુલંબ છે તેમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વિદ્યુત ભાર તેમજ દળ વિશેની માહિતી નોંધ કરીએ, જે આપણને MCQમાં અને દાખલાઓ સોલ્વ કરવામાં પણ કામ લાગશે. તો ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારની સંજ્ઞા છે E-1.6 × 10⁻¹⁹ કુલંબ. પ્રોટોનના વિદ્યુત ભારની સંજ્ઞા છે E+ +1.6 × 10⁻¹⁹ કુલંબ.
વિદ્યાર્થી મિત્રો, આ બંને વિદ્યુતભારોને મૂળભૂત વિદ્યુતભાર કહેવામાં આવે છે, એટલે એનું મૂલ્ય સમાન થશે ઈ પ્લસ અથવા ઈ માઇનસનો મોડ 1.6 × 10⁻¹⁹ કુલંબ. અહીં પાછો એવો પ્રશ્ન થાય કે એક ઇલેક્ટ્રોન કે પ્રોટોનમાં 1.6 × 10⁻¹⁹ કુલંબ વિદ્યુતભાર હોય તો એક કુલંબમાં કેટલા ઇલેક્ટ્રોન કે પ્રોટોન હોય? તો આપણે આ શોધવું હોય તો 1/1.6 × 10⁻¹⁹ કરીએ તો આ પદનો જવાબ આવશે 6.25 × 10⁻¹ ઇલેક્ટ્રોન કાં તો પ્રોટોન. એટલે અહીં આ સંબંધ પણ યાદ રાખવો જરૂરી છે કે 1 કુલંબ એટલે 6.25 × 10⁸ ઇલેક્ટ્રોન અથવા 1 ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻¹⁹ કુલંબ.